કચ્છ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સુધી વાત બુલંદ અવાજે પહોંચે તે માટે કચ્છ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના સર્વે હોદ્દેદારો તથા કચ્છ જિલ્લાના પ્રત્યેક ઘટક સંઘના અગ્રેસર સંચાલકો, આચાર્યો, શિક્ષકો, ક્લાર્ક સહિતના લોકોએ કચ્છ કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. શૈક્ષણિક સંઘ દ્વારા પડતર પ્રશ્નો અંગે અગાઉ મુખ્ય પ્રધાન, શિક્ષણ પ્રધાન, શિક્ષા સચિવ તથા નાણાં વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા માંગણીઓનો સ્વીકાર કરવામાં આવેલ હતો. વિધાનસભાની ચૂંટણી અગાઉ સરકાર દ્વારા તમામ પ્રશ્નોનો ઉકેલ અંગેની ખાતરી આપી ટૂંક સમયમાં તમામ ઠરાવ કરવા સ્વીકારવામાં આવ્યું હતું. અનેકવાર રજૂઆતો કરવામાં આવ્યા છતાં અને જાહેરાતો કરવામાં આવ્યા પછી પણ શાળાઓ શરૂ થયાને 1.5 માસ થયા બાદ હજુ પણ મોટાભાગની શાળાઓમાં બિનશૈક્ષણિક કામગીરી થઈ રહી છે તે અંતર્ગત પણ રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય પ્રદેશ સંકલન સમિતિના આદેશ મુજબ કચ્છ જિલ્લા સંકલન સમિતિમાં જેમાં માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક વહીવટી અને ટ્રસ્ટી મંડળનું અમારું જે કચ્છ જિલ્લાનું મંડળ છે એમાંથી સૌ હોદ્દેદારો, સંકલન સમિતિના સૌ હોદ્દેદારો અહીં ઉપસ્થિત થઈ અને અમારી જે પડતર માંગણીઓ છે જે સરકારશ્રીએ પોતે સ્વીકારેલી છે, જાહેરાતો કરેલી છે, એમાં કોઈ નવું અમે માંગતા નથી. અમારી જૂની પડતર માંગણીઓ જે છે એના પરિપત્રો સમયસર સરકાર કરે, કારણ કે શિક્ષણ મંત્રી સાથે મુલાકાત થયા પછી જાહેરાત પણ શિક્ષણ મંત્રીએ જાહેર પ્રેસ મીડિયામાં જાહેરાત પણ કરેલી છે, છતાં આજ દિવસ સુધી એના પરિપત્રો નથી થયા. એવા પરિપત્રોની અંદર જે 2005 પહેલા જે નિમણૂક પામેલા કર્મચારીઓ છે એમને જૂની પેન્શન યોજનાનો લાભ મળે અને 1.5 નો જે આચાર્યશ્રીને ઇજાફાનો લાભ છે એ પણ અમારો પરિપત્ર બાકી છે. સાથે સાથે પરિણામ આધારિત જે ગ્રાન્ટ છે એની જગ્યાએ અમારી માંગણી છે કે વર્ગ દીઠ અમારે એની અમને જે કાંઈ પણ ગ્રાન્ટ મળવી જોઈએ એની પણ પરિપત્ર બાકી છે. અને કચ્છ જિલ્લાની અંદર જે જગ્યાઓ ખાલી છે એના ઉપર કરાર આધારિત નહીં પરંતુ કાયમી શિક્ષકો મળી રહે એના માટે સરકાર સત્વરે અને યોગ્ય પગલાં લઈ અને શિક્ષણના કાર્યમાં જે વિદ્યાર્થીઓનું ગામડાના શિક્ષણનું ભવિષ્ય બગડી રહ્યું છે એની અંદર કાયમી શિક્ષકોની નિમણૂક કરે. સાથે સાથે અમારા આગામી જે કાર્યક્રમો છે 24 તારીખે સૌ કર્મચારીઓ શિક્ષણ સિવાયનું અન્ય કોઈ પણ ઓનલાઈન કાર્ય કર્મચારીઓ કરશે નહીં અને સાથે સાથે વાલીઓની મિટિંગો યોજી વાલીઓને બોલાવી અને એમને વિદ્યાર્થીઓનું શિક્ષણ અને વિદ્યાર્થીઓના શિક્ષણ ન બગડે એના માટે જે કોઈ ઘટ છે કર્મચારીઓને ઘટ પૂરી કરવા માટે વાલીઓને પણ સાથે રાખી અને વાલીઓને અમે સાથે રહી અને આગામી કાર્યક્રમો કરવાના છીએ. આ તમામ પ્રશ્નનો ઉકેલ આવ્યા છતાં આજ દિન સુધી ઠરાવ કે પરિપત્ર થયેલ ન હોવાથી શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા આગામી સમયમાં જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવશે. કરણ ઠક્કર, ઈટીવી ભારત, ભુજ.